વંદે માતરમ બાળકો, હવે આપણે ભણીશું કલરવ સ્વાપોથીમાં પાઠ 10 અધૂરો હતો ને આપણો, તો હવે આપણે વર્કશીટ 5 સુધી ભણી ગયા. હવે વર્કશીટ 6 થી ભણીશું. તો જુઓ, વાંચો અને ઉદાહરણ પ્રમાણે લખો. તો જુઓ, અહીં મૂળાક્ષર આપેલો છે, પછી અહીં બારાક્ષરીની આપણે લાઈન શીખી ગયા ને, આવડે ને તમને? બાલભવનમાં લખતા હતા ને, અને પેલા પણ આપણે લખેલો છે. તો જુઓ, અહીં આ બધા તમને જે આપેલા છે તે આપણને બારાક્ષરીની નિશાનીના બધા આપેલા છે ને, આ એને બારાક્ષરીની જે નિશાની છે તે આપેલી છે. હવે આપણે અહીં શીખીશું. તો જુઓ, સ શરણાઈનો સ, પછી બાજુમાં લીટો સ ને કાનો સા, પછી આ પ્રમાણે સ ને હસ્વ ઈ સી, સ ને દીર્ઘ ઈ સી, સ ને હસ્વ ઉષુ, સ ને દીર્ઘ ઉષુ, સ ને એકમાત્ર સે, સ ને બે માત્રા સૈ, સ ને કાનો માત્ર સો, સ ને કાના બે માત્રા સૌ, અને સ ને માથે મીંડું સમ, અનુસ્વાર સમ. બરાબર ને? હવે આ નમૂના મુજબ આપણે અહીં આપેલા બધા જ શબ્દોને આપણે લખીશું. તો ઢ, તો ઢ ને કાનો ઢા, ઢ ને હસ્વ ઢી, ઢ ને દીર્ઘ ઢી, ઢ ને રસ્વાવાળું ઢૂ, ઢ ને દીર્ઘાવાળું ઢૂ, ઢ ને એકમાત્ર ઢે, ઢ ને બે માત્રા ઢૈ, ઢ ને કાનો માત્ર ઢો, ઢ ને કાના બે માત્રા ઢ, અને ઢ ને માથે મીંડું ઢમ. પછી જુઓ, ત્યાર પછી છે ઠ. તો અહીં લખીશું, ઠ ને કાનો ઠા, ઠ ને હસ્વ ઠી, ઠ ને દીર્ઘ ઠી, ઠ ને રસ્વ ઉઢું, ઠ ને દીર્ઘ ઉઠું, ઠ ને એકમાત્ર ઠે, ઠ ને કાના બે માત્રા ઠૈ, ઠ ને કાનો માત્ર ઠો, ઠ ને કાના બે માત્રા ઠૌ, અને ઠ ને માથે મીંડું ઠમ. ત્યાર પછી છે થ. તમારે પણ બોલતા બોલતા બધી જ લાઈન લખવાની છે. બરાબર મિત્રો? તો થ ને કાનો થા, થ ને હસ્વયથી, થ ને દીર્ઘયથી, થ ને હસ્વ ઉથું, થ ને દીર્ઘ ઉથું, થ ને એકમાત્ર થે, થ ને કાના બે માત્રા થઈ, થ ને કાનો માત્ર થો, થ ને કાના બે માત્રા થઉ, અને થ ને માથે મીંડું થમ. પછી જુઓ, ભ આપેલો છે. તો ભ ને કાનો ભા, ભ ને હસ્વ ભી, ભ ને દીર્ઘ ઈ ભી, ભ ને રસ્વ ઉભું, ભ ને દીર્ઘ ઉભું, ભ ને એકમાત્ર ભે, ભ ને કાના બે માત્રા ભય, ભ ને કાનો માત્ર ભો, ભ ને કાના બે માત્રા ભૌ, અને ભ ને માથે મીંડું ભમ. પછી ય આપેલો છે. તો ય ને કાનો યા, ય ને હસ્વ ઈ, ય ને હસ્વ દીર્ઘ ઈ, ય ને હસ્વ યુ, ય ને દીર્ઘ યુ, ય ને એકમાત્ર એ, ય ને બે માત્ર ઐ, ય ને કાનો માત્ર યો, ય ને કાના બે માત્ર યૌ, અને ય ને માથે મીંડું યમ. તે પ્રમાણે તમારે આ બધી જ લાઈન છે તે લખીને પૂર્ણ કરવાની છે અને બોલવાની છે મિત્રો બારાક્ષરી, અને લખતા લખતા તમારે શાંતિથી લખીને પૂર્ણ કરી દેવાની છે મિત્રો, આ પ્રમાણે સારા અક્ષરે. ત્યાર પછી જુઓ વર્કશીટ 7, વાંચો અને બોલો. આપણે પુસ્તકમાં પણ આ પાઠ ભણી ગયા છીએ, હવે આપણે અહીં ફરીથી ભણીશું અને પછી સવાલના જવાબ લખીશું. તો જુઓ, શંભુએ જાંબુ ખાધા. શંભુ નામનો છોકરો છે, તેણે જાંબુ ખાઈ લીધા, ઠળિયા વાડામાં ફેંકી દીધા. ઠળિયા છે તે જાંબુ ખાઈને બહાર વાડામાં ફેંકી દીધા. ઘણા દિવસ પછી વાડામાં છોડ જોયો. ઘણા બધા દિવસો વહી ગયા પછી
શંભુએ તે વાડામાં છોડ જોયો. તે છોડવાને રોજ પાણી પીવડાવે. તે છોડ જોયો તો શંભુ તે છોડવાને રોજ પાણી પીવડાવે. પછી તે ઝાડ મોટા થયા. પછી તે જાંબુનો ઝાડ છોડ હતો, તે જાંબુનું ઝાડ મોટું થઈ ગયું. ખૂબ જ જાંબુ પાકવા માંડે. ખૂબ જ જાંબુ પાકે. હવે બધા છોકરા જાંબુડા ખાય છે. પછી આ બધા છોકરા જાંબુડા ખાય છે. પછી જુઓ, નીચેના પ્રશ્નોના જવાબ લખો. વર્કશીટ 8. શંભુએ શું ખાધું? તો શંભુએ શું ખાધું હતું? આપણે ઉપર હમણાં બોલી ગયા ને, શીખી ગયા ને, તો શંભુએ જાંબુ ખાધા હતા. તો અહીં લખીશું આપણે જાંબુ. પછી શંભુએ ઠળિયા ક્યાં ફેંકી દીધા હતા જાંબુ ખાઈને? તો શંભુએ ઠળિયા છે તે વાડામાં ફેંકી દીધા હતા. ફેંકી દીધા હતા ને, તો અહીં લખીશું આપણે આ પ્રમાણે વાડામાં. જાંબુનો રંગ કેવો હોય છે? તો જાંબુનો રંગ છે તે જાંબલી હોય છે. બરાબર, આ પ્રમાણે તમારે લખવાનું છે. પુસ્તકમાં સારા અક્ષરે સ્વાપોથીમાં લખવાનું છે. પછી જુઓ વર્કશીટ 9. ચિત્ર જોઈ યોગ્ય મૂળાક્ષર મૂકી સાચો શબ્દ બનાવો. આ ચિત્રને તમારે જોવાના છે અને પછી તેની નીચે આપણે ખૂટતો શબ્દ લખીને સાચો શબ્દ બનાવીશું. મિત્રો, તો જુઓ આ ચિત્ર પેલું છે, એનું દેખાય છે, ઢેલનું છે. બરાબર ને? જો મોરનું હોય તો મોરને પીછા હોય, પણ ઢેલને પીછા ન હોય એટલે આ ચિત્ર ઢેલનું છે. તો અહીં આપણે લખીશું આ પ્રમાણે ઢે. બની ગયો ને શબ્દ, સાચો શબ્દ ઢેલ. પછી આ ચિત્ર શેનું છે ઓળખો ને બધા? તો આ ચિત્ર છે તે લગ્ન ગીતમાં લગ્ન હોય ત્યારે ઢોલી ઢોલ વગાડે ને, તો આ ઢોલનું ચિત્ર છે. તો અહીં આપણે લખીશું ઢો એટલે ઢોલ. પછી આ થાળીનું ચિત્ર છે, તો અહીં અળી શબ્દ આપેલો છે અને અહીં આપણે લખીશું થા. બની ગયો ને થાળી. પછી બધા ઓળખો છો, ઓળખો ને, શેનું ચિત્ર છે? હાથીનું. તો અહીં હા આપેલો છે, તો અહીં શું લખીશું? થને દીર્ઘથી હાથી. બની ગયો ને શબ્દ. પછી આ ચિત્ર શેનું છે? રથનું. તો અહીં લખીશું થ, રથ. ત્યાર પછી જુઓ આ ચિત્ર તો બધાને ગમે. શેનું છે આ ચિત્ર? આ ચિત્ર છે ઢીંગલીનું. તો અહીં લખીશું આપણે ઢને દીર્ઘી ઢીંગલી. પછી આ ચિત્ર શેનું છે? તો આ ચિત્ર છે શિયાળભાઈનું. તો અહીં આપણે લખીશું શી. હવે વાંચો શબ્દ શિયાળ. બની ગયો ને? પછી તો આ ચિત્ર શેનું દેખાય છે? બધાને મોઢામાં પાણી આવી ગયું. આવી ગયું ને? મીઠાઈનું છે. પેંડા, મોહનથાળ, કાજુકતરી, આ બધી વસ્તુને શું કહેવાય? મીઠાઈ. તો આ ચિત્ર છે તે મીઠાઈનું છે. તો અહીં આપણે લખીશું ઠા. તો મીઠાઈ. પછી આ ચિત્ર શેનું છે? ખુરશીનું. તો અહીં આપણે લખીશું આ પ્રમાણે સમે દીર્ઘાય શી ખુરશી. પછી આ ચિત્ર છે તે થર્મોસનું ચિત્ર છે. તો અહીં લખીશું આપણે થ, થર્મોસ. બરાબર, તમારે પણ શાંતિથી ચિત્રો જોવાના છે, ઓળખવાના છે અને પછી જ શબ્દો લખવાના છે. ત્યાર પછી જુઓ વર્કશીટ 10. વાંચો અને ઉદાહરણ પ્રમાણે લખો. તો જુઓ અહીં ઉદાહરણ તમારે ખાસ જોવાનું છે. બરાબર, ઉદાહરણમાં છે વદન અને વંદન. આ અનુસ્વાર વાળા શબ્દ કહેવાય ને, આ વની માથે મીંડું વંદન અને આ વદન. આ પ્રમાણે આપણે આ બધા જ શબ્દો લખવાના છે. તમારે પણ મારી સાથે લખવાના છે અને વાંચવાના છે. તો જુઓ કદ, તો અહીં લખીશું આપણે આ પ્રમાણે કંદ. શત, તો અહીં લખીશું આ પ્રમાણે
સંત, પછી ચિતા, તો અહીં લખીશું આપણે ચિંતા, પછી નદી, તો અહીં લખીશું આપણે નંદી, રગ, તો અહીં લખીશું આપણે રંગ. જો અનુસ્વાર વાળા શબ્દો હોય અને જો આપણે અનુસ્વાર ન લગાડીએ તો રંગમાંથી શું બની જાય? રગ. બરાબર ને? એટલે તમારે ખાસ વાંચવાના છે અને સમજવાના છે બંને શબ્દો. પછી ઘટ, તો અહીં લખીશું આપણે ઘંટ. શખ, તો અહીં લખીશું શંખ. પછી કચન, તો અહીં લખીશું આપણે કંચન. પછી જુઓ શકર, તો અહીં લખીશું આપણે શંકર. પછી સગાથ, તો અહીં લખીશું આપણે સંગાથ. પછી ખજરી, તો અહીં લખીશું આપણે ખંજરી. પછી અજીર, તો અહીં લખીશું અંજીર. ત્યાર પછી જુઓ વર્કશીટ 11, બરાબર. કોષ્ટકમાંથી નીચે આપેલા શબ્દો શોધી ચોરસમાં રંગ પૂરો. આ કોષ્ટકની અંદરથી અહીં નીચે આપેલા જે શબ્દો છે તે તમારે શોધવાના છે અને પછી રંગ પૂરવાના છે. તો કેરી, તો અહીં દેખાય છે ને કેરી. પછી કેળા, તો અહીં દેખાય છે કેળા. તમારે પણ શાંતિથી આમાં આ ફળના નામ આપેલા છે ને તે તમારે અહીં શાંતિથી શોધવાના છે અને જોવાના છે અને પછી તમારે તેમાં મનગમતો રંગ પૂરવાનો છે. પછી ચીકુ, તો અહીં દેખાય છે ચીકુ. સીતાફળ, તો અહીં દેખાય છે ને સીતાફળ. પછી દાડમ, તો અહીં દેખાય છે દાડમ. જાંબુ, તો જુઓ જાંબુ અહીં આપેલું છે. ત્યાર પછી બાજુમાં જુઓ અહીં શાકભાજીના નામ આપેલા છે અને અહીં આ ચોરસની અંદરથી આપણે શબ્દોમાંથી શોધવાના છે. તો ટમેટા, તો દેખાય છે અહીં ટમેટા. પછી કારેલા, તો જુઓ કારેલા અહીં આપેલું છે. પછી ભીંડા, તો અહીં દેખાય છે ભીંડા. પછી દૂધી, તો દેખાય છે અહીંયા દૂધી. પછી રીંગણ, તો અહીં દેખાય છે રીંગણ. બટેટા, તો દેખાય છે અહીંયા બટેટા. હવે જુઓ આ બધા જ તમારે ફળના અને શાકભાજીના નામ શોધવાના છે અને તમારી મનપસંદનો રંગ તમારે પૂરી દેવાનો. બોલો હું એમ જુઓ ચોરસમાં આપેલો મૂળાક્ષર આવતો હોય તેવા ત્રણ ત્રણ શબ્દો લખો વર્કશીટ
બાર. તો અહીં મૂળાક્ષર ઠ આપેલો છે, તો તેના ઉપરથી આપણે ત્રણ ત્રણ શબ્દો લખીશું. તો ઠ ગ ઠ ડીયો અને ઠ મ ક, આ પ્રમાણે. પછી આપેલો છે ઢ, તો ઢ ઉપરથી લખીશું. તો જુઓ ઢ ગ લો ઢમ ઢ મ અને ઢ બ ક. પછી સ આપેલો છે શરણાઈનો, તો અહીં લખીશું આપણે સ ઉપરથી શરણાઈ, પછી શરત અને શરદ, ત્યાર પછી મૂળા અક્ષર થ આપેલો છે, તો અહીં લખીશું આપણે થ ન થ ડ અને થ ન ક, આ પ્રમાણે. તમારે પણ સારા અક્ષરે તમારી સ્વાપોથીમાં લખવાનું છે મિત્રો. ત્યાર પછી વર્કશીટ 13, આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવીને લખો. આ શબ્દ જે વાક્ય લખી તેની અંદર આવી જવો જોઈએ. તો અહીં આપણે મંદિર આપેલું છે, તો અહીં આપણે વાક્ય લખીશું આ પ્રમાણે. તમારે પણ સારા અક્ષરે આ પ્રમાણે વાક્યો લખવાના છે. મંદિરમાં ઘંટ વાગે છે. પછી જુઓ ફળ, તો કેરી ફળનો રાજા કહેવાય. પછી જંગલ, તો સિંહ જંગલમાં રહે છે. પછી ઉંદર, તો ઉંદર દરમાં રહે છે. આ પ્રમાણે તમારે સારા અક્ષરે બધા જ વાક્યો બનાવીને લખવાના છે. આ શબ્દ વાક્યની અંદર આવી જાય છે. જુઓ મંદિર, તો અહીં મંદિર દેખાય છે. ફળ, તો ફળ. જંગલ, તો જંગલ. ઉંદર, તો ઉંદર. આ પ્રમાણે તમારે શાંતિથી સારા અક્ષરે આ વાક્યો લખવાના છે. ત્યાર પછી જુઓ વર્કશીટ 14, અલગ તારવો અને લખો. હવે આ ચોરસની અંદર, આ રાઉન્ડની અંદર આપેલું છે, તે આપણે આમાંથી બધા નામ શોધવાના છે અને જે નામ અલગ હોય તેનું નામ અહીં લખવાનું છે. તો અહીં આપણને આ ગોળમાં આપેલું છે ફળ, તો અહીં આપણે ફળના નામ સિવાયનું જે નામ હોય તે અહીં લખવાનું છે. પછી જુઓ જાંબુ, નારંગી, કેળા, આ બધા ફળના નામ છે, બરાબર ને? અને આ રીંગણ છે, તે શાકભાજીનું નામ છે. તો શાકભાજીનું નામ એક અલગ દેખાય છે ને, તો અહીં આપણે લખીશું આ પ્રમાણે રીંગણ. પછી જુઓ અહીં આ ગોળની અંદર શાકભાજી લખેલું છે, તો અહીં આપણે શાકભાજીના નામ બોલીશું અને જોઈશું. પછી જે નામ અલગ હોય તે આપણે અહીં લખીશું. તો શાકભાજીનું નામ છે તો કારેલા, ભીંડા, ટમેટા, મોસંબી. તો મોસંબી છે તે ફળ છે, શાકભાજી નથી, તો તે એક નામ અલગ છે. તો અહીં આપણે લખીશું આ પ્રમાણે મોસંબી. પછી જુઓ અહીં આપેલું છે ફૂલ, તો અહીં આપણે ફૂલના નામ બોલીશું. કોબીજ, કમળ, જાસૂદ, ગુલાબ. તો
કમળ જાસૂદ ગુલાબ ફૂલના નામ છે, કોબીજ છે તે શાકભાજીનું નામ છે. તો અહીં આપણે લખીશું કોબીજ. પછી જુઓ અહીં પ્રાણી લખેલું છે, તો અહીં આપણે પ્રાણીઓના નામ જોવાના છે અને પ્રાણી સિવાયના જે નામ હોય તે અલગ નામ છે તે અહીં લખીશું. તો જુઓ બળદ, કાગડો, ગાય, હરણ. તો કાગડો છે તે પક્ષીનું નામ છે, તો અહીં આપણે કાગડાનું નામ લખીશું કાગડો. તે અલગ છે, પક્ષી છે અને ઓલા પ્રાણી છે. પછી તહેવારોના નામ આપેલા છે, તો અહીં તહેવાર લખેલું છે ને, તો નાતાલ, દિવાળી, મેળો, ઈદ. તો નાતાલ, દિવાળી ને ઈદ તહેવાર છે ને મેળો છે તે તહેવાર નથી, તો અહીં તે નામ અલગ છે. તો અહીં લખીશું આપણે આ પ્રમાણે મેળો. પછી અહીં પંખીના નામ આપેલા છે, પંખી આપેલું છે ને, તો અહીંથી આપણે પંખીના નામ બોલવાના છે એટલે જોવાના છે અને વાંચવાના છે. તો પોપટ, ચકલી, શિયાળ, કબૂતર. તો શિયાળ છે તે પંખીનું નામ નથી, તો અહીં આપણે તે અલગ છે એટલે આપણે લખીશું અહીં આ પ્રમાણે શિયાળ. બરાબર. તમારે પણ તમારી સ્વાપોથીમાં સરસ સારા અક્ષરે આ પ્રમાણે શાંતિથી વાંચીને લખવાનું છે અને પૂર્ણ કરવાનું છે. મિત્રો, વંદે માતરમ. આવજો.